ઉત્તરાયણના દિવસે શહેરના લગભગ તમામ ઇમારતો પરથી બાળકોથી લઈને વૃદ્ધ સુધીના ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે ચડે છે. પરંતુ આ વખતે સુરતમાં બનેલો સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા જ પતંગોની પેચ કાપશે. સુરતમાં રહેતા અને છેલ્લા 10 વર્ષથી અજય રાણા મોટા પતંગો બનાવી રહ્યા છે. તેઓ 4 ફૂટથી લઈ 10 ફૂટ સુધીના મોટા પતંગો બનાવે છે. ગત વર્ષે તેમણે 25 ફૂટનો પતંગ બનાવ્યો હતો અને આ વર્ષે તેમણે પતંગ રસિકોની ડિમાન્ડને કારણે 12 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. પતંગ બનાવવા માટે તેમણે 6 દિવસ લાગ્યા છે. સુરતમાં રહેતા છેલ્લા 10 વર્ષથી અજય રાણા મોટા પતંગો બનાવી રહ્યા છે. તેને 4 ફૂટથી લઈ 10 ફૂટ સુધીના મોટા પતંગો બનાવાયા છે. ગયા વર્ષે તેમણે 25 ફૂટનો પતંગ બનાવ્યો હતો. આ વર્ષે તેમણે પતંગ રસિકની ડિમાન્ડોને કારણે 12 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. પતંગ બનાવવા માટે તેમણે લોકોની મદદ પણ લીધી છે અને આ પતંગ બનાવતા તેમને 6 દિવસ લાગ્યા છે. વિશેષ દોરીની મદદથી આ પતંગ ઉડાવાશે. કોરોનાની થીમ પર પતંગ બનાવવામાં આવ્યો હોય ત્યારે આ વર્ષે તેઓએ ઓમિક્રોનથી બચવાનો સંદેશ પણ પતંગ પર આપ્યો છે. લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે. એટલું જ નહીં, બાળકીઓ પર જે રીતે બળાત્કારની ઘટનાઓ બને છે એના માટે જાગૃતિ લાવવા માટે સ્ટોપ રેપનો સંદેશ આપી આ પતંગ થકી આપ્યો છે. મારું નામ છે અજય કુમાર મનસુખલાલ રાણા. કેટલા સમયથી આ પતંગનો વેપાર કરો છો? હું આ વ્યવસાયમાં 12 થી 15 વર્ષથી આ વ્યવસાયમાં છું અને 4 ફૂટથી લઈને જેવી ડિમાન્ડ હોય છે તો 4 ફૂટ છે, 8 ફૂટ છે, 10 ફૂટ છે, 15 ફૂટ છે. ડિમાન્ડ જેમ વધતી જાય છે તેમ તેમ મારી હાઈટમાં વધારો થતો જાય છે. આ વખતે મેં 27 ફૂટનો પતંગ બનાવવામાં આવ્યો હતો. મારે ખાસ કરીને પતંગમાં કઈ પ્રકારની જાહેરાતો? ગઈ વખતે જે 19-20માં જે કોરોના મહામારી હતી એનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ વખતે શું છે કે ઓમિક્રોનની જે મહામારી અત્યારે ચાલી રહી છે તો એ હિસાબે મેં પતંગ ઉપર એ સંદેશો આપ્યો હોય જેથી કરીને લોકો સાવધાન રહી શકે અને સુરક્ષિત રહી શકે. બેટી પઢાઓ બેટી બચાવનો પણ સૂત્રનું પતંગ દે. હા, તે જેથી કરીને આજકાલ જે નાની નાની બેબીઓ પર જે રેપ થઈ રહ્યો છે એને પર બળાત્કાર થઈ રહ્યો છે તે એ લોકોને કડકથી કડક સજા મળી શકે અને પોતાને ન્યાય મળી શકે તેવો સંદેશો આપવા માંગ્યો છે. અને પછી બેટી બચાવો અને બેટી પઢાવવા માટેનો મેં સંદેશો આપેલો છે. પતંગ કેટલા પતંગ બનાવ્યો? મેં હમણાં સુધી 150 પતંગ બનાવી ચૂક્યો છે. શું ભાવ છે પતંગનો? ભાવ છે 200 રૂપિયા, 400 રૂપિયા, 600 રૂપિયા, 800 રૂપિયા, 10. જેમ જેમ પબ્લિકની ડિમાન્ડ હોય છે તેમ તેમ મારો ભાવ એના પર વધતો જાય છે. અને આ વખતે મેં જે 27 ફૂટનો પતંગ બનાવવામાં આવ્યો છે. ક્યાં ક્યાંથી લોકો તમારી પાસે પતંગ લેવા આવે? મારા પાસે સુરતની અંદર ઘણા ઘણા વિસ્તારોમાંથી આવે છે. વરાછા છે, કતારગામ છે, જાડાજન છે, પાલ છે, બધે એવી રીતે ઓર્ડર મળતા રહે છે અમને. સુરતમાં તમામ પ્રકાર ભારતના આ ભાગળના જે વિસ્તારોમાં છે જે ડબગડવાર છે એ ત્યાંના જે પતંગ બજારોમાં તમામ જે વિક્રેતાઓ છે પતંગના ત્યાં આગળ મારે એ લોકોને હોલસેલમાં આપવાનું હોય છે ને એ લોકો રિટેલમાં વેચી શકે. મોટા પતંગ બનાવવાનું કારણ શું? લોકો કેમ ચગાવવાનું પસંદ કરે છે? નાના પતંગમાં શું છે કે લોકોને અત્યારે બધું જે પશુ પક્ષીઓને ને બધાને નુકસાન થઈ રહ્યું છે તો લોકોને એમ થયું એને એમ છે કે અમે હવે થોડુંક આ મોટો પતંગ ભલે 1-2 આપણે ચગાવીએ ને એટલો જ આનંદ આપણે ફેમિલી સાથે ટેરેસ ઉપર લઈ શકીએ. લોકોને સંદેશ આપશો? હું સંદેશ એ તો આપવા માગું છું કે જે અત્યારે રોગ જે અત્યારે ઓમિક્રોન જે મહામારી ચાલી રહી છે તેથી લોકો સાવધાન રહે એ સંદેશો પતંગ ઉપર આપવા માગ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.